પાડોશી અરે પ્રેમ થઈ જાય ને, પ્રેમ ગમે ત્યાં થાય. હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે પત્ની અરે પ્રેમ થાય? મેં કીધું થાય ને, પણ કોકની. હા તો એણે એમ કીધું, મેને કે ભાઈ પાડોશી અરે પ્રેમ થાય તો શું થાય? મેં કીધું થાય કાંઈ નહીં, કચરાની ગાડીની રાહ જોતો. કંઈ કચરો નાખવા આવે, પછી લગ્ન થાય પછી એ કચરાને ડોયલું લઈને નાખવા જતો. એ આ રાહ ન જોયું હોત તો સારું હતું એમ. હા ખરેખર. અને હમણાં મેળામાં એક છોકરો ખોવાઈ ગયો. આપણે હાથમ આઠમનો મેળો થાય ને, એમ મેળો થયેલો ને, એમાં હાથમ આઠમમાં એક છોકરું ખોવાઈ ગયું. હવે છોકરો ખોવાઈ ગયો ને એટલે પોલીસવાળા સુધી પહોંચી ગયો. પોલીસવાળા સુધી પહોંચી ગયો એટલે એણે જાહેરાત કરી કે ભાઈ લાલ ચડ્ડીવાળો છોકરો છે કોકનો, જેનો હોય એ અહીંથી લઈ જાય. મુખ્ય સ્ટેજ ઉપર બિહાડ્યો, જેનો હોય એનો આ લાલ ચડ્ડીવાળો છોકરો લઈ જાય. નામ બોલતા નથી આવડતું, ખાતા આવડે. ઓલા વેફર લઈ દીધી ને એ પાછો એને પૈસા ન દેવા હોય વેફર ને સોડા ની કે આને પાવ આને સાનો રાખો. અને તમે જો મેળામાં જાઓ ને જાહેરાત ભૂકા કાઢ ને કેવી હાલતી હોય, તમને તમારું ને તમારું ન સંભળાય. ઓલા બાજુથી ઓલા જાહેરાત કરી, ભાઈ લાલ ચડીવાળો છોકરો છે કોઈને ખોવાય, હાલો મોત નો કુવો, મોત નો કુવો, મોત નો કુવો, હાલો જાદુગર મંગલ 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 જાદુગર જાદુગર, હાલો બે રૂપિયામાં બે રૂપિયામાં બે રૂપિયામાં, હાલો લચ્છી 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 લચ્છી. અરે અરે આપણને એમ થાય છે હું, હજી એટલું ન થાય ને તો ઓલો એમ કે ને બે રૂપિયામાં, હાલો છોકરી બુલેટ લાવે છે, છોકરી બુલેટ, લાલ ચડીવાળો છોકરો ખોવાય છે જેનો ઓલો લઈ જાય. હવે આપણને એમ થાય આ મોતના કુવામાં છે. હવે સાહેબ એટલું પૂરું ન થાય ને તો ખીચાવાળા ઊભા હોય પાછા, દાદીમાનું ખીચું દાદીમાનું ખીચું, હાલો ચાલો લાલો ઢોકળા ઢોકળા લાઈવ ઢોકળા લાઈવ ઢોકળા, લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય છે. હાલો દસ દસ રૂપિયામાં ફજર, સૌથી ઊંચું ફજર મેળામાં સૌથી વધારે ફજર, તમને ચક્કર ન આવે એની ગેરંટી સાથે, હાલો લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય. આવું ચાર વાગ્યા સુધી આવેલું, ચાર વાગ્યા એક બેન જઈને કીધું કે લાવો છોકરો મારો છે. એ કે બેન અમે આટલી બધી જાહેરાત કરતા હતા તો તમને સંભળાતું નહોતું? કે ભાઈ મેળામાં આવું બધું અવાજ આવતા હતા એટલે હું આખો મેળો ગોતતી હતી પણ ન ચડ્યો. કાંઈ વાંધો નહીં, બેન લઈને વિયાઈ ગયા. બીજે દી પાછો લીલી ચડી વાળો ખોવાનો પાછું ઓલાવે ચાલુ કર્યું, હાલો લીલી ચડી વાળો છોકરો જેનો હોય લઈ જાય, જેનો હોય લઈ જાય. સાંજે ચાર વાગ્યા સુધી રેડ્યું પડી. ના ઓલા બેન આવ્યા, એ મારો છે. ઓલા પોલીસ વાળા બોલે અહીંયા આવો બેન, કાલે ખોવાઈ ગયો તો આજે ખોવાઈ ગયા, ધ્યાન નથી રાખતા. એ કે ધ્યાન નથી રાખતા એવું નથી, અમે બે માણા મેળો કરવા આવી, છોકરો ભેગો હોય. હવે એમ થાય તમે અહીં ખવડાવી પીડાવીને સાચવો છો તો અમે શાંતિથી મેળો કરીએ ને. પોલીસ વાળા રાજીને હું દીધું હોય કે આ હું અમે આના હાટું અહીંયા નોકરા કરી છીએ. હમણાં ભિખારી ફિલ્મ જોવા ગયું, બોલો. હા ભિખારી ફિલ્મ જોવા ગયો ને તો આમ તો અહીંયા તો એ કંઈ ભિખારી તરીકે જ ન જાય, સૂટ બૂટ ટાઈ બાઈ મારીને ગયો આમ. અને જેવો આમ કરીને આમ એન્ટર થયો પિક્ચર જોવા ત્યાં બીજા ભિખારીએ કીધું, મોટા કંઈક આપો ને શેઠ. તું જાની હારી કે અરે શેઠ કંઈક આપો ને. હળવેક દિન કાનમાં કીધું કે સ્ટાફમાં છું. તે ઓલાય 10 રૂપિયા દીધા કે આલે આલે ખારી સિંગ ખાઈ ગઈ. આપણો નબળો ન પડવો જોઈએ. રાજ્યો કરીને એક મારો ભાઈ બન ત્યાં મૂંગો મૂંગો બેઠો હતો ને, એટલે મેં વળી અહીંયા જઈને કીધું કે રાજા કેમ મૂંગો બેઠો છો? મને કે યાર મારા બાપા જૂનાગઢ લઈ જાય છે. કીધું એમાં શું વાંધો, તાર નથી જવું ના પાડ દે. મને કે ના જવું તો પડે એમ જ છે, ધરાહાર લઈ જાય. મેં કીધું છે હું એ તો કે. મને કે યાર આમ સમજતા જ નથી કે કા. મેં કે આય હું બેઠો તો અને અહીં શેરીમાં બે છોકરીઓ હા હું જોયું તો મને માર્યો. હું એ કે નિશાળે ભણવા જતો ત્યાં છોકરી હા હું જોયું તો સાહેબે માર્યો. અને એ મને એમ કે છે કે હાલ છોકરી જોવા જૂનાગઢ જવું છું, મારવો બોલો. હમણાં સાહેબ બરાબર મેં એક દાદા છે ને અમારી બાજુમાં રહીએ છે, મેં એને આમ જોયા પણ 72 વર્ષે સાહેબ તંદુરસ્તો અને અટાકટા ને તંદુરસ્ત. એટલે મેં પૂછ્યું, મેં કીધું દાદા તમારું આરોગ્યનું રહસ્ય શું છે? તમે આટલા મેં કીધું આ સુંદર દેખાવ, આટલી ઉંમરે તમે આવું સરસ મજાનું આરોગ્ય, ઘોડાની જેમ હાલ્યા જાઓ, આનું આમનું કાંઈક ટ્રીક બતાવો. કીધું તો અમને આમ અમારી ઉંમર લાયક તો થઈશું જ ને એમ, તો અમે ત્યાં સુધી સાચવી લઈ. મને કે એમાં એવું કાંઈ નથી ભાઈ, કે હું તારી દાદીએ નક્કી કર્યું છે કે જે ભૂલ કરે એ 5 કિલોમીટર હાલે. મેં કીધું એ તો બરાબર. એ કે ભૂલ તો આપણાથી જ થાય. કીધી વાતે સાચી, પણ મેં કીધું તો પણ દાદીમાં સરસ રીતે આમ તમારી જેમ તંદુરસ્ત છે એનું કારણ શું? મને કે એ ચેક કરવા વાંય વાંય આવે.
કે આ 5 કિલોમીટર હાલે છે કે નહીં. હા, હમણાં આમ આમ બે બાજુમાં રહીએ ને દાદા ને દાદી, તો એ બે જણા મોલમાં ગયા, 70 વર્ષની ઉંમર, અને બે મોલમાં ગયા. હવે ભગવાન જાણે શું થયું, તે દાદીમાં એક બિસ્કીટનું પેકેટ લઈ લીધું. હવે મોલવાળા બાંધે નહીં, આપણે લોકલ દુકાન હોય તો માથાકૂટ થઈ જાય ત્યાં ત્યાં, પણ મોલવાળા ન બાંધે એટલે એને કેસ કરી દીધો કે માજી અમારી ત્યાંથી એક બિસ્કીટનું પેકેટ ચોરી ગયા છે. અને માજીને સાહેબ કટખરામાં ઊભા રહી ગયા, અને જજ સાહેબે કીધું, માજે તમે બિસ્કીટનું પેકેટ ચોર્યું હતું? તો કે હા, એ કે હવે સીસીટીવીમાં તો આવી ગયું છે. એટલે માજીએ સ્વીકારી લીધું કે હા ભાઈ ચોર્યું હતું. એટલે કે તો માજે એમાં બિસ્કીટ કેટલા હતા? એ કે 10. માજીને 10 દિવસની સજા, માજીને 10 દિવસ જેલમાં પૂરી દો. તો દાદા ઊભા થયા, એ એક મમરાનું ચોર્યું હતું. જજ સાહેબે ટેબલ ઉપર મમરા ગણ્યા, અને એમાંથી ઉડી જાય તો દાદા નીચે ટેબલ નીચે કરી કરીને ગોતે ભરે કે હજી બે છે. કેવો કંટાળો છે. તમે જુઓ, જેટલા પતિ પત્ની હોય એની હગાઈ થઈ હોય ને, એટલે હગાઈથી લગ્નનો ગાળો છે ને સુવર્ણ કાળો હોય. હરેક પતિ એની પત્ની અરે સરસ મજાની વાતો કરી હોય, એ લગ્ન પછી એ માયલું કાંઈ ન હોય. હવે આ જ વસ્તુ તમે જેટલા પરણેલા બહેનો છો, જેની સગાઈ થઈ ગઈ છે, એ લોકોને જ આમાં આનંદ આવે તો તાલી પાડજો. જે સાસુ એને વહુએ હગાઈની વચ્ચે વાતું કરી હોય, એ મહિલું કાંઈ ન હોય. સમજો, હા હોય કેવી રીતે કર્યું, સમજો. હે બેટા, સમજો તું મારી ઘરે આવ ને, એટલે કાંઈ તું તારે છે ને લઈને ન આવતી, પહેરા કપડે આવજે, હું તને અહીં સાચવી લઈશ. બસ અમારે તો દીકરી જ જોઈ છે, તું તારે આવતી રહેજે. હવે આ ને આવું લગ્ન પછી બાપની ત્યાંથી કાંઈ લેવી હતી? હવે તો બસ તું જ કહેતી હતી કાંઈ લઈને ન આવતા, ડાયરેક્ટ આવી ગઈ છો. સમજો, મારો છોકરો છે ને એટલો ડાયો છે, એટલો ડાયો છે ને બેટા, કે તને બહુ સરસ રીતે સાચવ છે. હવે હાઈ જે બે કોથળી નાખીને આવતો હોય, એવું એમ કે આ તમારો ડાયો દીકરો એમ, મારે છે મારે એ કહે. અને પછી વવે કંઈ ઓછી ન હોય, એણે કીધું આમ, જો બા છે ને હું આવી જાઉં ને, પછી એકચ્યુઅલી છે ને તમે જાત્રા કરવા જજો, અને તમે માળા ફેરવજો, બસ ખાલી ભજન કરજો, કારણ કે તમારું આખા ઘરનું કામ હું ઉપાડી લઈશ. કારણ કે મને ખબર છે બા કે તમે કેટલી બધી મહેનત કરી છે, અને મારા પતિને તમે સાચવા છે, પછી તમારે કાંઈ કરવું નહીં પડે, હું આવી જઈશ. હવે આવ્યા પછી બા ખાલી એટલું કહે ને કે એક જાત્રાનો કેમ્પ નીકળે છે, જાઉં. હવે આવડી ઉંમરે હું ટટા હોય, ઘરે પડ્યા રહ્યો ને, એટલે મોકલને. અને ડોસીએ પછી હાથમાં માળા ફેરવતી, રામ 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 રામ, એ આમ જો ઓલું દૂધ ઉભરાય, રામ 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 રામ, એ ઓલા છોકરા સડી વગરના રખડે પહેરાય, આબરું જાય છે, રામ જો કાંઈ હોય તો. અને સૌથી મોટી વાત, સૌથી મોટી વાત, જ્યારે વિદાય થઈ હોય તો એ બિચારી દીકરી રોતી હોય, તો એ હાહુએ હરેકને એક શબ્દ કીધો જાય છે કે અમે વહુ નથી લઈ જતા, અમે દીકરી લઈ જાય છીએ. બેટા સાની રે, હું તને દીકરીની જેમ રાખીશ, એ મહિલું કાંઈ ન હોય. એટલે હાહુઓને મારે એટલી જ પ્રાર્થના છે કે તમે તમારે બાંધો એમાં કાંઈ વાંધો નહીં, પણ બેનું ધ્યાન રાખજો. કારણ કે ઘણીવાર છે ને એક્સિડન્ટ થાય ને ખટારાનો ને મર્સિડીઝનો, તો બેયના ડ્રાઈવરને તકલીફ પડે છે ખરેખર. અને છેલ્લી વાત કરી દઉં, કારણ કે હમણાં છે ને આમ દીકરો ને બાપ બે બેઠા હતા, અમે છાપું વાંચતા હતા, બે જણા એક એક પાનું, બે એક એક પાનું છાપું વાંચતા હતા, એમાં ધડીંગ દઈને બેણી ફૂટીને અવાજ આવ્યો. એટલે છોકરાએ હળવેક દઈને કીધું, મારી મમ્મીથી ફૂટી. એટલે ઓલો બાપો કે તને કેમ ખબર પડી, તારી ઘરવાળી અંદર છે એનાથી ન ફૂટી હોય? એ કે નહીં, તો એ કે તો બીજો અવાજ વાંહે ચાલુ થઈ ગયો હોય, બાપને ઘરે જોયું છે કોઈ દી? હા રે, મૂકી દીધું, સાચી વાત છે બટા. પણ આપ બધાએ મને શાંતિથી સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.